અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। બોલિવૂડમાં ડ્રગ્સના કથિત ઉપયોગની તપાસના સંદર્ભમાં 9 નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અર્જુન રામપાલના ઘરની શોધ કરી હતી। આ પછી એનસીબીએ આજે હાજર થવા માટે અર્જુન રામપાલને સમન્સ મોકલ્યું હતું। સમન્સ મળ્યા બાદ અર્જુન રામપાલ આજે સમય પહેલાં જ એનસીબીની ઓફિસ પર પહોંચી ગયો હતો। અહીં એનસીબીની ટીમ ડ્રગ્સના કેસમાં તેની પૂછપરછ કરી રહી છે। એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે 47 વર્ષ અર્જુન રામપાલની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે। એનબીટીના એક રિપોર્ટ અનુસાર એનસીબીએ ડ્રગ્સના કેસમાં અર્જુન રામપાલના મિત્ર પોલ બોટલની પણ ધરપકડ કરી છે। આ સિવાય ડ્રગ્સના કેસમાં બુધવારે અને ગુરુવારે તેની પાર્ટનર ગેબ્રિએલા ડિમેટ્રિયાડિસની પૂછપરછ કરવામાં આવી હતી।